हाय फ्रेंड्स, હું ભાવના રાઠોડ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઈલ ભરેલા રીંગણ। તો આ રેસિપીને તમારે પણ ટ્રાય કરવી હોય તો આ રેસિપીને છેલ્લે સુધી જોજો। તો ચાલો સામગ્રીમાં શું શું જોશે તે જોઈ લઈશું। તો હવે બનાવવાનું શરૂ કરીશું। અહીંયા મેં नाना रींगण लीधा है और सारी रीते धोई लीधा है। 250 रींगण लीधा है। मसाला में सूजू से ते जोई लईशू। अहीं मैं झीणी कटिंग करेली डूंगळी लीधी है, एक नंग सींगदाणा ने क्रॉस कर लीधा है, लसण ने क्रॉस कर लीधु है और एक चमची बेसन लीधो है। रींगण ने आ रीते कट मारी लईशू आपणे बन्ने साइड थी, डीटियानो भाग निकाळी लईशू। आ रीते बधा ज रींगणने आपणे कट मारी लईशू। तो हवे आपणे मसालो तैयार करी लईशू। एकदम झीणी कटिंग करेली डूंगळी उमेरीशू, सींगदाणाने उमेरीशू क्रस करेला, क्रश करेलू लसण उमेरी लईशू, बेसन उमेरी लईशू एक चमची, त्रण चमची जेटलू लाल मरचू पाउडर उमेरीशू, अर्धी चमची हळदर उमेरीशू, स्वाद मुजब मीठू उमेरी लईशू, एक चमची धाणा जीरू पाउडर, एक पड़ी तेल उमेरी लईशू अने सारी रीते मिक्स करी लईशू अने मसालो तैयार करी लईशू। डूंगळी उमेरवाथी आ भरेला रींगणनो स्वाद खूब ज सरस लागे छे। सारी रीते मिक्स करी ने मसालाने तैयार करी लईशू। तो मसालो तैयार थई गयो छे। चालो हवे रींगणने भरी लईशू। आ रीते बधा ज रींगणने आपणे भरी लेवाना छे। हळवा हाथे प्रेस करी लईशू थोड़ू। आ रीते आपणे बधा ज रींगणने भरीने तैयार करी लईशू। આપણા રીંગણ બધા ભરાઈ ગયા છે, હવે તેને બનાવી લઈશું। કુકરમાં 3-4 પડી જેટલું તેલ ગરમ થવા મૂકીશું। ભરેલા રીંગણનું હોય અને માં હોય તો સ્વાદ અધૂરો છે, એટલા માટે આપણે અહીંયા મરચાંની તળી લઈશું। मरचा तड़ाई गया छे। निकाली लईशू मरचा ने। अहीं आपणे हींगनो वगार करीशू, राई नई उमेरीए। बे थी त्रण मिनिट जेवू रींगणने हवे तेलमां सातडीशू। हळवा हाथे मिक्स करता रहेवानुं छे। ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, નહીતર આપણા રીંગણનો મસાલો દાઝી જશે। તો હવે રીંગણ સતળાઈ ગયા છે।
અહીંયા હું 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશ. કુકર બંધ કરી 3 સીટી વગાડી લઈશું. તો 3 સીટી વાગી ગઈ છે. તો જોઈ લઈએ આપણું શાક કેવું બન્યું છે. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું સ્વાદિષ્ટ શાક બન્યું છે અને એકદમ ચડી પણ ગયું છે. તો ચાલો હવે સર્વ કરી લઈશું. આ ભરેલા રીંગણ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. સાથે ઘરે દહીં જમાવ્યું છે તે લઈશું આપણે. રીંગણ ભરેલા હોય, બાજરીનો રોટલો હોય, આ રીતની સબ્જીમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે લીલા મરચાં તળેલા, ડુંગળી, તો આ રીતે આ રેસીપીને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને જરૂરથી કહેજો કે કેવી લાગી આ રેસીપી. જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમે આ મારી રેસીપીને છેલ્લે સુધી જોઈ તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો હવે આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.